વીટીવી વિશેષમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ મોદી. વીટીવી વિશેષમાં આજે વાત કરીશું દુનિયાભરમાં પોતાની આર્થિક તાકાતનો પરચો બતાવી શકેલું ચીન હવે એક એવું હથિયાર વિકસિત કરવા જઈ રહ્યું છે જેનાથી ભારતની ચિંતા વધી શકે છે. શી જિનપિંગનો આજીવન રાષ્ટ્રપતિ બને રહેવા માટેનો રસ્તો સાફ થઈ ગયા બાદ હવે તેઓ સૈન્ય તાકાતને વધારવામાં લાગી ગયા છે. આ તરફ રશિયામાં વ્લાદિમીર પુતિન ચોથી વખત રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે તો પુતિનની વધતી તાકાતથી યુરોપના દેશો પણ ચિંતિત છે. તો પાકિસ્તાન અને ચીન સાથેની રશિયાની વધતી દોસ્તી પણ ભારતને ચિંતામાં મૂકી રહી છે. વૈશ્વિક સ્તરે વધી રહેલો શી જિનપિંગ અને વ્લાદિમીર પુટિનનો પ્રભાવ ભારત માટે નવા સંકટના ઉદય સમાન છે. વાત કરીએ ભારતના પાડોશી દેશ એવા ચીનની તાકાત સતત વધી રહી છે અને તે સાથે જ ચીનની દાદાગીરી પણ વધી રહી છે. સતત બીજી વખત શી જિનપિંગ ચીનના રાષ્ટ્રપતિ બન્યા છે. શી જિનપિંગ આગામી 5 વર્ષ માટે ચીનના રાષ્ટ્રપતિ પદ પર રહેશે. તો બીજી વખત દુનિયાની મહાસત્તાના રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ચીનના તાકાતવર નેતાઓમાં જિનપિંગનું નામ પણ સામેલ થઈ ગયું છે. દુનિયાના દેશોમાં હાલમાં 2 મહાસત્તાઓ ખાસ ચર્ચામાં છે, ચીન અને રશિયા. બંને દેશના વડાઓનો વધતો પ્રભાવ અને બંને દેશની વધતી સૈન્ય તાકાત ભારત માટે ચિંતાનો વિષય બની રહી છે. ખાસ કરીને ચીન ભારત માટે ખતરારૂપ બની શકે તેમ છે. ચીનમાં રાષ્ટ્રપતિ પદ માટે સતત બીજી વખત શી જિનપિંગની પસંદગી થઈ, સાથે જ ચીનના સક્ષમ અને તાકાતવર નેતાઓમાં શી જિનપિંગનું નામ સામેલ થઈ ગયું છે. શી જિનપિંગ બીજી વખત ચીનમાં સત્તારૂઢ પાર્ટીના પ્રમુખ તરીકે ચૂંટાયા છે. બંધારણમાં શી જિનપિંગની વિચારધારા કરી સામેલ. ચીનની સત્તાધારી કમ્યુનિસ્ટ પાર્ટીએ રાષ્ટ્રપતિ શી જિનપિંગના 5 વર્ષના બીજા કાર્યકાળને મંજૂરી આપી દીધી, સાથે જ તેમના નામ અને વિચારધારાને પણ બંધારણમાં સ્થાન આપ્યું છે. પાર્ટીના બંધારણમાં શી જિનપિંગની અવધારણના એક નવા યુગ માટે ચીની વિશેષતાઓ સાથે સમાજવાદને સામેલ કરવાની મંજૂરી આપી દીધી છે. શી જિનપિંગનું કદ વધ્યું. અત્યાર સુધી ચીનમાં કમ્યુનિસ્ટ શક્તિશાળી નેતા રહ્યા છે, જેની વિચારધારાને પાર્ટી માનતી આવી છે. માઉટસે તુંગ અને તેના ઉત્તરાધિકારી તંગ શાઓપિંગના વિચારોને જ દુનિયામાં સૌથી વધુ સમય માટે સત્તામાં રહેનારી કમ્યુનિસ્ટ પાર્ટીના બંધારણમાં જગ્યા આપવામાં આવી હતી. પરંતુ હવે શી જિનપિંગની વિચારધારાને પાર્ટીના બંધારણમાં સામેલ કરવાથી તેમનું કદ વધી ગયું છે. ચીની ઇતિહાસકારોનું માનવું છે કે શી જિનપિંગ ચીનના તાકાતવર નેતા માઓ અને શાઓપિંગની સમકક્ષ આવી ગયા છે. શી જિનપિંગ પહેલા જ જિયાંગ જેમિન અને હુ જિનતાઓ જેવા દિગ્ગજ નેતાઓને પાછળ છોડી ચૂક્યા છે. શી જિનપિંગ ચીનની સૌથી તાકાતવર સંસ્થા પોલિટ બ્યુરોના 7 સભ્યોમાંથી એક છે. ચીનની શાળાઓમાં ભણાવવામાં આવશે જિનપિંગનો નવો વિચાર. ચીન કમ્યુનિસ્ટ પાર્ટીના નવા સંશોધિત બંધારણમાં માર્ક્સવાદ, લેનિનવાદ, માઉટસે તુંગ વિચાર, તંગ શાઓપિંગ થિયરીની સાથે શી જિનપિંગના નવા યુગવાળા વિચારનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. શી જિનપિંગ એવા ત્રીજા નેતા છે જેના વિચારોને પાર્ટીએ બંધારણમાં સામેલ કર્યા છે અને હવે તે સમગ્ર ચીનમાં પાઠ્યક્રમનો હિસ્સો બનશે. સતત સફળતાની સીડી ચડતા ગયા જિનપિંગ. મીડિયાથી દૂર રહેવા હોવા છતાં શી જિનપિંગ સત્તાની ટોચ ઉપર પહોંચી ગયા. પહેલા તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીના મહાસચિવ બન્યા અને ત્યારબાદ દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. સીપીસીની 19મી કોંગ્રેસની તાકાત જિનપિંગના કારણે વધી છે. ચીનની અર્થવ્યવસ્થાને આપ્યો વેગ. શી જિનપિંગના નેતૃત્વમાં ચીનની જીડીપી છેલ્લા 5 વર્ષમાં 54,000 અરબ યુનાનથી વધીને 80,000 અરબ યુનાન એટલે કે લગભગ 12,001 અરબ ડોલર સુધી પહોંચી અને આ કમ્યુનિસ્ટ દેશ દુનિયાની સૌથી બીજી મોટી અર્થવ્યવસ્થાઓ વચ્ચે પોતાનું સ્થાન બનાવવામાં સફળ રહ્યો.
આ દરમિયાન દુનિયાની આર્થિક વૃદ્ધિમાં ચીનનું યોગદાન 30% થી વધુ રહ્યું છે. સૈન્યને પણ બનાવ્યું શક્તિશાળી. 19મી કોંગ્રેસના ભાષણમાં શી જિનપિંગે સેનાનું મનોબળ વધાર્યું. સૌથી વધુ મહત્વપૂર્ણ વાત એ રહી કે દેશની રક્ષા સાથે જોડાયેલા દરેક પાસા પર સેનાનો વિશ્વાસ હાંસલ કરવામાં જિનપિંગ સફળ રહ્યા. આ ઉપરાંત સેનાની તાકાત વધારવા માટે પણ શી જિનપિંગે તમામ પ્રયાસો કર્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વાત કરીએ શી જિનપિંગ ફરી ચીનના રાષ્ટ્રપતિ બનતા ભારત માટે મુશ્કેલીઓ વધી છે. અમેરિકા સાથે વધતા ભારતના સંબંધના કારણે ચીન પહેલેથી જ ગુસ્સામાં છે અને ફરી રાષ્ટ્રપતિ બન્યા બાદ પોતાની પહેલી જ બેઠકમાં જિનપિંગે સૈન્યને મજબૂત બનાવવા પર ભાર આપ્યો છે. ભારતને ઘેરવા માટેની યોજનાઓ પર ચીન કામ કરી રહ્યું છે. શી જિનપિંગ ચીનને મજબૂત બનાવી રહ્યા છે તો બીજી તરફ ચીનની વિસ્તારવાદી નીતિના કારણે ભારતની ચિંતા વધી રહી છે. ચીન ભારતને ઘેરવા માટે એક સાથે અનેક યોજનાઓ પર કામ કરી રહ્યું છે. શી જિનપિંગે ફરી રાષ્ટ્રપતિ બનતાની સાથે જ જણાવ્યું છે કે તેમની આર્મીનું ફોકસ યુદ્ધ જીતવા પર રહેશે. તો ભારત સરહદ પર વસતા તિબ્બતના લોકોને તેણે ચીની ભૂભાગની રક્ષા માટે ત્યાંથી નહીં હટવા જણાવ્યું છે. એટલે કે ચીન હવે ભારત સામે નાના ષડયંત્રો રચીને તેને માત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. એટલે ચીનના રાજકારણમાં સતત મજબૂત બની રહેલા શી જિનપિંગ ચીનને ભારત માટે સૌથી મોટો ખતરો બનાવી શકે છે. એટલું જ નહીં, ચીન પોતાની સૈન્ય તાકાત વધારીને પણ ભારતને ડરાવવાનો પ્રયાસ કરી રહ્યું છે અને આ જ કારણ છે કે ફરી એક વખત રાષ્ટ્રપતિ બનતાની સાથે જ શી જિનપિંગે સૈન્યને મજબૂત બનાવવા પર ભાર આપ્યો છે. આ બેઠક સાથે જ શી જિનપિંગે પોતાના સૈન્ય સાથે દુનિયાભરના દેશને સંદેશ આપ્યો કે ચીન કેટલી ઝડપથી વર્લ્ડ ક્લાસ સૈન્ય બનવા તરફ આગળ વધી રહ્યું છે. ચીન જમીનથી લઈને હવામાં અને પાણીમાં પોતાની તાકાત સતત વધારી રહ્યું છે. ચીને તાજેતરમાં જ જાહેરાત કરી છે કે તે G20 યુદ્ધ વિમાનને પોતાના કાફલામાં સમાવવા જઈ રહ્યું છે. આ યુદ્ધ વિમાન 2020 સુધી સેવામાં જોડાશે. G20 સ્ટેલ્થ વિમાન છે જે રડારની પકડમાં નથી આવતા. આ જ પ્રકારે ચીન પોતાની નૌસેનાની તાકાત પણ વધારી રહ્યું છે. ચીને વીતેલા 15 વર્ષમાં જે રીતે જહાજો, યુદ્ધ જહાજો અને સબમરીનનું નિર્માણ કર્યું છે તેના પરથી આક્રમકતાનો ખ્યાલ આવી શકે છે. જાપાન, ભારત અને સાઉથ કોરિયાના આંકડાઓ ભેગા કરીએ તો પણ ચીનનો આંકડો આ બાબતમાં વધુ રહેશે. રિપોર્ટ મુજબ ચીને વીતેલા 4 વર્ષમાં યુદ્ધ જહાજો અને સહાયક સેનાને લોન્ચ કર્યા છે જે ફ્રાન્સની આર્મી કરતાં વધુ છે. આ ઉપરાંત ચીન આફ્રિકા મહાદ્વીપ સ્થિત જીબુટીમાં પોતાની નૌસેનાનો બેઝ તૈયાર કરી ચૂક્યું છે. દુનિયાના તમામ દેશ જ્યારે વૈશ્વિકરણથી દૂર જવાની વાત કરી રહ્યા છે અને સરકારી સંરક્ષણની વાત કરી રહ્યા છે ત્યારે શી જિનપિંગે વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં વૈશ્વિકરણનું સમર્થન કર્યું છે અને તેને હાંસલ કરવા માટે શી જિનપિંગે વન બેલ્ટ વન રોડનો પ્રસ્તાવ મૂક્યો છે. આના કારણે મધ્ય એશિયા, મધ્ય યુરોપથી લઈ આફ્રિકા સુધીના ઔદ્યોગિકરણનો પ્રસ્તાવ છે, જો કે ભારત સતત તેનો વિરોધ કરી રહ્યું છે. સૈન્ય તાકાતની વાત કરીએ તો ચીન તેમાં ભારત કરતા ઘણા અંશે આગળ છે. તેમ છતાં
દરિયાઈ સરહદ પર ભારતનો મુકાબલો કરી શકે તેમ નથી. જો કે ચીન માટે ભારત એક મોટું બજાર છે. જો યુદ્ધ છેડાય તો ચીનને મોટું આર્થિક નુકસાન ભોગવવું પડે તેમ છે. એટલે ભારત સાથે સીધા જ યુદ્ધમાં ઉતરવાનું ચીન પસંદ નહીં કરે. પરંતુ તેમ છતાં ભારત માટે સતત મુશ્કેલીઓ વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વિશેષમાં હાલ રોકાઈશું એક વિરામ માટે. ત્યાં સુધી આપ બન્યા રહો વીટીવી ન્યૂઝ સાથે. વેલકમ બેક. વિશેષમાં આગળ વાત કરીએ તો આ તરફ દુનિયાની વધુ એક મહાસત્તા રશિયામાં પણ તાજેતરમાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી યોજાઈ ગઈ અને ફરી એક વખત વ્લાદિમીર પુટિન રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે. રશિયાની પ્રજા પુટિનને પશ્ચિમી દેશોની જો હુકમી સામે ઉભા રહેનાર નાયકના રૂપમાં નિહાળે છે અને ફરી એક વખત પુટિનને તક આપે છે તો પશ્ચિમી દેશો પુટિનને એક ખતરનાક તાનાશાહના રૂપમાં જોઈ રહી છે. રશિયામાં વધી રહી છે પુટિનની તાકાત. ચોથી વખત રાષ્ટ્રપતિ બન્યા પુટિન. વિશ્વની મહાસત્તા ભલે અમેરિકા હોય પરંતુ વિશ્વમાં રશિયાની તાકાત અમેરિકાથી ઓછી મનાતી નથી અને તેમાં પણ રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન પોતાની આગવી ઓળખને કારણે અલગ જ નામના મેળવતા રહ્યા છે. પુટિન 17 વર્ષ સુધી રશિયાના જાસૂસ તરીકે ફરજ બજાવી ચૂક્યા છે. 1975માં પુટિનને કમિટી ઓફ સ્ટેટ સિક્યુરિટી જોઈન્ટ કરી અને જર્મનમાં ગુપ્ત એજન્ટ તરીકે ફરજ બજાવી હતી. 1999માં પુટિન પહેલી વખત પ્રધાનમંત્રી બન્યા હતા. 1999માં તત્કાલીન રાષ્ટ્રપતિ બોરિસ યાલ્તસિને પુટિનને કાર્યકારી પ્રેસિડેન્ટ બનાવ્યા હતા. એ પછી વર્ષ 2000માં થયેલી ચૂંટણીમાં તેઓ રાષ્ટ્રપતિ બન્યા અને ત્યારથી તેઓ સતત રાજનીતિમાં મજબૂત બનતા ગયા છે. જોકે અમેરિકાની જેમ રશિયામાં પણ રાષ્ટ્રપતિ ત્રીજી વખત ચૂંટણી નથી લડી શકતા, જેથી 2008માં દ્વિમેત્રી મેદ્રેદેવ રશિયાના રાષ્ટ્રપતિ બન્યા. તેમણે પુટિનને પોતાના પ્રધાનમંત્રી બનાવ્યા જેને લઈને તેમની ખૂબ નિંદા થઈ. એ સમયે એવી પણ ચર્ચા ચાલી હતી કે મેદ્રેદેવ માત્ર નામના રાષ્ટ્રપતિ છે, દેશની કમાન પુટિનના હાથમાં છે. મેદ્રેદેવના સમયમાં જ રાષ્ટ્રપતિનો કાર્યકાળ 4 વર્ષથી વધારીને 6 વર્ષ કરી દેવામાં આવ્યો. ફરી એક વખત વ્લાદિમીર પુટિન રાષ્ટ્રપતિ બન્યા અને તે પણ 6 વર્ષ માટે. આ વખતે તેમણે મેદ્રેદેવને પ્રધાનમંત્રી બનાવ્યા જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ. રશિયાની આર્થિક સ્થિતિ કથળી, પુટિન પર ભ્રષ્ટાચારના આક્ષેપ પણ થયા. પરંતુ તેમ છતાં ચોથી વખત તેઓ રશિયાના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા છે અને હવે 2024 સુધી તેઓ સત્તામાં રહેવાના છે. રશિયાની પ્રજા પુટિનને પશ્ચિમી દેશોની જો હુકમી સામે ભારે રહેનાર નાયકના રૂપમાં નિહાળે છે અને ફરી એક વખત પુટિનને તક આપી છે. પરંતુ પશ્ચિમી દેશો પુટિનને એક ખતરનાક તાનાશાહના રૂપમાં જોઈ રહી છે. પુટિનના વિરોધીઓનું કહેવું છે કે તેમના માટે આ ચૂંટણીઓ માત્ર તેમના સત્તા ઉપર ટકી રહેવાના અભિયાનને જનતાનો થપ્પો લગાવવાનો રસ્તો હતો. રશિયા એવી જ રીતે ચાલતું રહેશે જેવી પુટિનની મરજી હશે. જોકે એક હકીકત એ પણ છે કે પુટિનની શક્તિનો વ્યાપ માત્ર રશિયા પૂરતો જ સીમિત નથી. છેલ્લા થોડા સમયથી પુટિનની તાકાતમાં પણ અવિરતપણે વધારો થઈ રહ્યો છે. પુટિનની વધી રહેલી આ તાકાતને કારણે મધ્ય પૂર્વ એશિયાથી લઈને યુરોપ સુધીના રાજકીય અને રણનૈતિક સમીકરણો બદલાઈ રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. તો વિશેષમાં હાલ રોકાયું એક વિરામ માટે. ત્યાં સુધી આપ બન્યા રહો વીટીવી ન્યૂઝ સાથે.
વેલકમ બેક. વિશેષમાં આગળ વાત કરીએ તો રશિયા આમ તો વર્ષોથી ભારતનું મિત્ર રહ્યું છે, પરંતુ હવે રશિયાના રંગ બદલાઈ રહ્યા છે. વર્ષોથી ભારતનું સાથી રહેલું રશિયા હવે પાકિસ્તાન સાથે ઝડપથી સૈન્ય સહયોગ વધારી રહ્યું છે, જેને લઈને સ્વાભાવિક રીતે જ ભારતની ચિંતામાં વધારો થયો છે. વર્ષોની દોસ્તીમાં દરાર, ભારત રશિયા વચ્ચે વધી રહ્યું છે અંતર, રશિયા થઈ રહ્યું છે ભારતથી દૂર. ભારત અને રશિયાના સંબંધો 70 વર્ષ જૂના છે, પરંતુ 70 વર્ષ જૂના આ સંબંધોમાં હવે અંતર પડી રહ્યું છે. રશિયાનો ઝુકાવ ધીમે ધીમે પાકિસ્તાન તરફ વધી રહ્યો છે. સપ્ટેમ્બર 2016માં ગૃહમંત્રી રાજનાથસિંહ 5 દિવસના રશિયાના પ્રવાસે જવાના હતા અને રશિયાના નેતાઓ સાથે વાત કરી તેમણે પાકિસ્તાનને સુખોઈ વિમાન નહીં વેચવા માટે મનાવવાના હતા. પરંતુ એ જ દિવસે થયેલા ઉરી હુમલાના કારણે રાજનાથસિંહને પોતાની રશિયાની મુલાકાત સ્થગિત કરવી પડી. બીજી તરફ રશિયાએ ભારતને મોટો ઝટકો આપ્યો. ભારતની વિનંતી છતાં રશિયાએ પાકિસ્તાન સાથેના પોતાના સંયુક્ત યુદ્ધ અભ્યાસ દોસ્તી 2016ને ટાળવાનો ઇનકાર કરી દીધો. પાકિસ્તાન અને રશિયા દ્વારા પાકિસ્તાનના ચેરાત વિસ્તારમાં સંયુક્ત યુદ્ધ અભ્યાસ કરવામાં આવ્યો. દોસ્તીનો યુદ્ધ અભ્યાસ, રશિયા અને પાકિસ્તાન દ્વારા આ યુદ્ધ અભ્યાસને આતંકવાદ વિરોધી સૈન્ય અભ્યાસનું નામ આપવામાં આવ્યું. જ્યારે રશિયાએ વાતથી સારી રીતે વાકેફ છે કે પાકિસ્તાન એ આતંકવાદનું ઘર છે. આશ્ચર્યની વાત તો એ હતી કે રશિયાએ 2014 સુધી પાકિસ્તાન સાથે દરેક પ્રકારના સૈન્ય સહયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. રશિયા દ્વારા પાકિસ્તાનને કોઈ હથિયાર પણ વેચવામાં નહોતા આવતા. આ જ રશિયા દ્વારા પાકિસ્તાન સાથેના પહેલા યુદ્ધ અભ્યાસને દોસ્તીનું નામ આપવામાં આવી રહ્યું છે. જોકે રશિયાએ ઉરીમાં થયેલા હુમલાની નિંદા કરી, પરંતુ એ જ સમયે પાકિસ્તાન સાથે યુદ્ધ અભ્યાસ કરી ભારતની ચિંતામાં વધારો કર્યો. ત્યારબાદ બંને દેશ વચ્ચે સૈન્ય સહયોગ વધવા લાગ્યો છે. ભારત અને રશિયા વચ્ચે કેમ પડી દરાર? વર્ષ 2010માં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને જણાવ્યું હતું કે તે પાકિસ્તાન સાથે કોઈ સૈન્ય સહયોગ એટલા માટે નથી કરતા કારણ કે તેમને પોતાના ભારતીય સાથીઓની ચિંતાનું ભાન છે. એટલે કે ભારત પાકિસ્તાન દુશ્મનીમાં રશિયા હંમેશા ભારતની સાથે રહ્યું, પરંતુ બીજી તરફ રશિયા અને અમેરિકાની દુશ્મનીમાં ભારતનું વલણ સવાલ ઉભા કરનારું છે. વિશેષજ્ઞોનું માનવું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી ભારતનો અમેરિકા તરફનો ઝુકાવ વધી રહ્યો છે, જો કે તેના કેટલાક વ્યાજબી કારણો પણ છે. બીજી તરફ ચીનની વધતી તાકાતને લઈ ભારત તરફ અમેરિકાનો ઝુકાવ વધ્યો છે, જેના લીધે ભારત અને રશિયાના સંબંધોમાં દરાર પડી છે. નવા સંબંધોની શોધમાં રશિયા, બીજી તરફ ભારત અને અમેરિકાની દોસ્તીથી નારાજ રશિયા પોતાના માટે નવા સમીકરણોની શોધમાં છે. અમેરિકાના કટ્ટર હરીફ ચીન સાથે રશિયાના સંબંધો ગાઢ બની રહ્યા છે. અને તેને લઈ પાકિસ્તાન સાથે પણ રશિયાના સંબંધ વિકસી રહ્યા છે.
ખાસ કરીને પુતિનની વધી રહેલી આ તાકાતના કારણે મધ્ય પૂર્વ એશિયાથી લઈને યુરોપ સુધીના રાજકીય અને રણનીતિક સમીકરણો બદલાઈ રહ્યા છે. ભારતનું પુરાણું મિત્ર રહેલું રશિયા હવે પાકિસ્તાન તરફ દોસ્તીના હાથ લંબાવી રહ્યું છે, જે ભારત માટે ચિંતાજનક બાબત છે. તો અફઘાનિસ્તાનમાં પણ રશિયા ફરી વખત પગ પેસારું કરવાની ફિરાકમાં છે. ઉપરાંત ચીન સાથે મળીને આંતરરાષ્ટ્રીય મંચ પર અમેરિકાને સકંજામાં લેવાની કોઈ તક ગુમાવતું નથી. આવા સંજોગોમાં ભારત માટે ચિંતા સતત વધી રહી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.